દરેક વ્યક્તિનું સપનું હોય કે યાર કઈ જ કામ કરવું નથી મારે અને બસ ઘરે બેઠા પૈસા આવે તો કેવી મજા આવી જાય. આવી રીતે જ ઘરે બેઠા પેસિવ ઇન્કમમાં 12,400 રૂપિયા સુધી દર મહિને તમે કમાઈ શકો છો. કઈ રીતે એ જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. આપણે ઘરે બેઠા આવક કરવી હોય અને સેફ આવક કરવી હોય ને તો એવી જગ્યાએ પૈસા રોકવા પડે જ્યાં આપણને ખબર હોય કે આ પૈસાનો કોઈ ચિંતા છે નહીં આપણે, અને એની સામે આપણે જે આવક થવાની છે, જે વ્યાજ કમાવાના છે, એ ફિક્સ આપણા ખાતામાં આ તારીખે દર મહિને આવી જ જશે. આવી જ એક સ્કીમ પોસ્ટ ઓફિસની સ્કીમ છે, જેનું નામ છે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ અકાઉન્ટ. આ સ્કીમમાં આપણે મિનિમમ 1,000 રૂપિયાથી લઈને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ મેક્સિમમ 9,00,000 રૂપિયા સુધી રોકી શકે છે. એક જોઈન્ટ એકાઉન્ટમાં મેક્સિમમ 15,00,000 રૂપિયા સુધી રોકી શકે છે, જેના ઉપર આપણને 7.4% વ્યાજ દર મહિને મળવા પાત્ર છે. આનો આપણે જો હિસાબ લગાડીએ ને તો અગર કોઈ પણ વ્યક્તિ આમાં 15,00,000 રૂપિયા રોક્યા છે જોઈન્ટ એકાઉન્ટમાં, તો એવા સંજોગોમાં એમને દર મહિને 9,250 રૂપિયા મળવા પાત્ર છે. એનો મતલબ કે દર વર્ષે 1,11,000. અને આ 5 વર્ષની સ્કીમ છે, મેચ્યોરિટી 5 વર્ષની છે, એટલે 5 વર્ષ પછી તમને ટોટલ 5,55,000 રૂપિયાની આવક થઈ હશે આ સ્કીમમાં. મેં તો તમને 9,250ની આવક કીધી, પણ સ્ટાર્ટિંગમાં 12,400ની આવક કીધી હતી. એ પણ હું તમને આગળ કહીશ કે કઈ રીતે આ 9,250ને 12,400માં આપણે કન્વર્ટ કરી શકીએ. પણ એની પહેલા હું આ સ્કીમના થોડા નિયમો કહેવા માંગુ છું. સૌથી પહેલા તો આના ઉપર જે ઇન્ટરેસ્ટની આવક થાય છે એના ઉપર કોઈ પણ જાતનો ટેક્સ બેનિફિટ નથી. હવે આ એકાઉન્ટ કોણ ખોલાવી શકે છે? તો કોઈ પણ ભારતનો નાગરિક ખોલાવી શકે છે. જોઈન્ટ એકાઉન્ટમાં મેક્સિમમ 3 જણાના નામે આ એકાઉન્ટ ખોલી શકે છે, કે પછી કોઈ પણ ગાર્ડિયન એક માઇનરના નામે ખોલાવી શકે છે, કે મેન્ટલી અનસ્ટેબલ છે, માનસિક રીતે અસંતુલિત વ્યક્તિ છે, એમના નામે પણ આ એકાઉન્ટ ખોલાવી શકે છે. એટલું યાદ રાખવાનું છે કે એક વ્યક્તિના નામે સમગ્ર દેશમાં 1 જ એકાઉન્ટ ખુલશે. આમાં આપણને દર મહિને જે વ્યાજ મળે છે આપણા સેવિંગ્સ એકાઉન્ટમાં ક્રેડિટ થઈ શકે છે, અને અગર જો આપણે ક્રેડિટ નથી લેતા, આપણે ઇન્ટરેસ્ટ હજુ સુધી આમાંથી ઉપાડ્યું જ નથી, તો એ વ્યાજ ઉપર આપણને વ્યાજ નથી મળવાનું આ સ્કીમમાં. એના સિવાય આપણે એક વખત પૈસા રોકી દીધા તો નેક્સ્ટ સવાલ એ થાય કે શું આપણે જે પૈસા રોક્યા છે મંથલી ઇન્કમ એકાઉન્ટમાં એ આપણને 5 વર્ષ પછી જ પૂરેપૂરા મળશે? ના, પહેલું 1 વર્ષ તો આપણે એને વિધડ્રો નહીં જ કરી શકીએ, 1 વર્ષ તો મિનિમમ મૂકી રાખવા પડશે. પણ જો 1 વર્ષથી 3 વર્ષની અંદર આપણે ઉપાડીએ છીએ, તો એવા સંજોગોમાં આપણી જેટલી મૂડી અંદર છે ને એ મૂડીના 2% પેનલ્ટી કાપીને આપણને ઉપરના પૈસા મળશે. અને જો 3 વર્ષથી 5 વર્ષની અંદર આપણે ઉપાડીએ છીએ, તો એવા સંજોગોમાં 1% પેનલ્ટી આપણને લાગશે. આ એકાઉન્ટની મેચ્યોરિટી જેમ મેં તમને કીધું એમ 5 વર્ષની છે, એટલે 5 વર્ષ પછી આપણા ઇન્વેસ્ટ કરેલી પૂરેપૂરી રકમ આપણને મળી ગઈ હશે. એટલે અગર જો 15,00,000 રૂપિયા રોક્યા છે તો 15,00,000 રૂપિયા વત્તા 5,55,000 આપણે આટલું ટોટલ કમાયા. પણ જો જે એકાઉન્ટ હોલ્ડર છે આપણા વચ્ચે નથી રહેતા, તો એવા સંજોગોમાં પૂરેપૂરી રકમ એમના નોમિનીને કે પછી એમના લીગલ વારસદારને મળી જશે. આ એકાઉન્ટ ખોલાવવા આપણે શું કરવાનું છે? તો નજીકની પોસ્ટ ઓફિસમાં જવાનું છે, આપણું KYC એટલે આધાર પેન સાથે KYC કરાવવાનું છે. એના પછી આપણે જે રકમ ડિપોઝિટ કરવી છે, 1,000 રૂપિયા કે 15,00,000 રૂપિયા, એ બધી ડિટેલ આપણે એમને આપવાની છે. પેમેન્ટ આપણે કરવાનું છે, એટલે આપણું એકાઉન્ટ ખુલી જશે અને દર મહિને આપણી આવક ચાલુ થઈ જશે. હવે અગર જો વિડીયોમાં તમે અહીંયા સુધી રહ્યા છો ને, તો તમારા માટે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે કે આની જે આવક થાય છે એ આવકથી આપણે હજુ પણ વધુ આવક કઈ રીતે કરી શકીએ. તો માની લો આ પૈસા તો આપણી આજે મૂડી ઇન્વેસ્ટ કરી છે, એ મૂડી આપણે સેફ રાખવા માટે પોસ્ટ ઓફિસમાં કર્યા છે, કારણ કે પોસ્ટ ઓફિસમાં પૈસાનું રોકાણ કરવું એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પૈસા ધિરાણ કરવા જેટલું જ સેફ છે. તો એ આપણે પોસ્ટ ઓફિસમાં કરીએ એટલે આપણી મૂડી સેફ. મૂડી પરની જે આપણી આવક થાય છે, માની લો 15,00,000 રૂપિયા રોક્યા છે અને દર મહિને આપણને 9,250ની આવક થાય છે, એ આવક આપણે ઇન્વેસ્ટ કરીશું SIP માં. 5 વર્ષની મેચ્યોરિટી છે, તો આપણે અગર SIP જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ થાય છે એ આપણે ચેક કરીશું ને, તો 10%થી લઈને 22% સુધીનું ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડે રિટર્ન આપ્યું છે. પણ આપણે તો એવો જ હિસાબ મારવો છે કે દર વર્ષે 12% રિટર્ન આ મ્યુચ્યુઅલ ફંડ આપણને આપે. આપણે જો 5 વર્ષ માટે 9,250 રૂપિયા દર મહિને SIP કરી છે, 12% રિટર્ન મળે છે, તો 5 વર્ષ પછી આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થશે 5,55,000 રૂપિયા. આ 5,55,000 આપણે નવા કમાયા છે, મૂડી આપણી એમની એમ છે. તો ટોટલ આપણી ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુએશન 5 વર્ષ પછી થઈ ગઈ હશે 7,44,000, અને આપણા 5,55 ઉપર આપણને આશરે 1,90,000 જેટલા વધારાની આવક થઈ છે. એટલે ટોટલ જે 7,43,950 છે ને, એને આપણે ભાગ્યા 60 મહિના કરીએ તો દર મહિને 12,400 રૂપિયાની આપણને આવક થઈ છે. હવે અગર તમને એવો સવાલ થયો છે કે 15,00,000 રૂપિયા હું લાવું ક્યાંથી, તો હું 12,400ની આવક કરું, તો એમાં હું તમને એવું કહેવા માંગુ છું કે 15,00,000 નહીં, તમે અગર 1,50,000 મૂડી પણ આમાં ઇન્વેસ્ટ કરી શકો છો, તો તમારી 1,50,000ની મૂડી સેફ રહી અને એના ઉપર દર મહિને તમે 1,240 રૂપિયાની પણ આવક કરી શકો છો.
પૈસા કબાટમાં મૂકવાથી વધતા નથી, પૈસા પ્રોપર અને સેફ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાથી વધે છે. હા, ઘણી બધી જગ્યાઓએ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધારે રિટર્ન મળી શકે, પણ એ વધારે રિસ્કી હોય. આ મેં તમને જે રસ્તો બતાવ્યો છે એ સેફ છે, અને આ રસ્તો જો તમે યુઝ કરવા માંગો છો તો શું કરવાનું એ આ વિડીયો જોઈને તમે સમજી જ ગયા છો. અને આવી જ માહિતી જો તમને જોવી ગમે છે તો એક વાત કહું, VTVગુજરાતી.com પર રોજ જે જોજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.